બીજા કેટલાક આશ્રમ મિત્રો હતા
તેજી પહોંચ્યા હતા બહેની રાહ જોવા માટે. બરાબર ને? શિક્ષકે થોડીક રાહ જોઈ અને પછી બધા શાળા સાથે અહીંયાથી બરાબર બસમાં બધા સરસ રીતે ગોઠવાઈ ગયા અને બસમાં જવા નીકળ્યા. બસમાં જ્યારે બેઠા ત્યારે અમારા શિક્ષકે અમને બધાને સાથે ઈશ્વરનું નામ લેવાનું કહ્યું અને પ્રાર્થના કરવાનું કહ્યું. તો અમે બધાએ સાથે મળી અને ઈશ્વરની પ્રાર્થના કરી અને એના પછી અમે સુંદર મજાના સરસ ગીતો ગાતા ગાતા પછી મજા મસ્તી કરતા કરતા અમે એ સ્થળે પહોંચ્યા જ્યાં નાસ્તા માટે જોયું અને એક મંદિર જેવું હતું અને એ મંદિરમાં અમે બધાએ સવારનું નાસ્તો કરવા માટે અમે નીચે ઉતર્યા અને શું મજા આવી. કારણ કે અમારી તો બપોરની સ્કૂલ છે એટલે આવું સરસ સુંદર મજાનું દ્રશ્ય સવારે અમને ક્યારે જોવા મળ્યું નથી. એવું સુંદર મજાનું દ્રશ્ય અમને જોવા મળ્યું અને અમે બધાએ સાથે મળી બરાબર ને? અને નાસ્તામાં શું હતું તો બટેટા પૌવા અને ઇડલી અને ચકલી હતા જે અમે ખાવાની ખૂબ મજા આવી. અમે નાસ્તો બરાબર ખાધો એટલે તમે આવ્યો અને એના પછી અમે બધા ફરી પાછા સેવા બસમાં ગોઠવાઈ ગયા. ત્યાંથી અમે બધા બરાબર પાવર ફેક્ટરી જોવા ગયા. ફેક્ટરીમાં બિસ્કીટ તો બધા એના બધા ખાતા હતા પણ બિસ્કીટ કેવી રીતે બને છે એ જોવાની મજા તો કઈ નહીં આવી હતી અને આ મજા અમે આવી પાર્લર ફેક્ટરીમાં. ત્યાં આગળ અમે એક નાનકડો વિડીયો પણ બતાવ્યો ફિલ્મ પણ દેખાડવામાં આવી કે પાર્લરની કઈ રીતે બિસ્કીટ ફેક્ટરીની સ્થાપના થઈ કોણે કરી અને એમના બીજા કયા કયા ઉત્પાદકો છે બરાબર એ બધા અમે નિહાળ્યા. પછી અમે ત્યાંથી ઉપરની બાજુ ગયા અને ત્યાં આગળ બિસ્કીટ કેવી રીતે બનતા હતા તે પણ અમે નિહાળ્યા અને શું જોવાની મજા આવી છે કે તે જોતા જ રહી કે આવા મશીનમાંથી કઈ રીતે બિસ્કીટ તૈયાર થઈને બહાર આવે છે પેકિંગ થઈને બહાર નીકળે છે તો તે જોવાની મને ખૂબ મજા આવી. ત્યાંથી અમે બધા લેન્ડ્સ ત્યાંથી અમને એક એક પાનું બિસ્કીટનું પેકેટ પણ દેવામાં આવ્યું. ત્યાંથી અમે બધા પાછા બસમાં લાઈનમાં ગોઠવાઈ ગયા અને ત્યાંથી અમે બધા ભુજોડી પહોંચી ગયા. હવે ભુજોડીમાં સુંદર મજાનું બગીચો તો પણ છે પણ બંને માતાનું બરાબર મ્યુઝિયમ પણ છે અને ત્યાં આગળ અમારા આપણા દેશના આઝાદી દેશ અંગ્રેજો આપણે ગુલામ કઈ રીતે બનાવ્યા આપણા દેશને આઝાદી અપાવવા કયા કયા નેતા હોય કોને કોને ભાગ ભજવો હતો કઈ રીતે એ બધી એ પછી ઘટનાઓ છે બરાબર એ પ્રસંગનું વર્ણન છે એનું સુંદર રીતે સરસ કરવામાં આવ્યું છે. તો અમે તેની ટિકિટ બરાબર આટલા દિવસે જ ઓનલાઈન લઈ લીધી હતી એટલે અમને ટ્રેનમાં ઊભું રહેવું પડ્યું નહીં અને અમે બધાએ એક પછી એકના સ્ટોરમાં અંદર જતા આવ્યા અને ત્યાં એ બધી અમને ખૂબ જ મજા આવી. પછી અમે બહાર આવ્યા અને બગીચામાં થોડી વાર રહ્યા અને અમારી પાસે થોડો બધો પાણી હતું એ પી અને પછી અમે થોડી વાર ત્યાં રહ્યા અને ત્યાંથી કેટલાક લોકોએ તો ત્યાંની જે કચ્છી જે કચ્છી આઈટમો હતી કચ્છી વસ્તુઓ બરાબર ને તે પણ કિચન છે કે કોઈ કાપડ છે કે કોઈ ગ્લાસ છે માટીના અથવા માટીની બોટલો છે કપ છે એ બધા લોકોએ ખરીદ્યા. ત્યાંથી અમે બધાએ બરાબર ને બપોરનું ભાનું લેવા માટે એક અમારી શાળા પરથી ટ્રસ્ટ ચલાવવામાં આવે છે તો ત્યાં અમે પહોંચ્યા. ત્યાંની પણ બધી નિહાળ્યું અને પછી અમે લોકો ત્યાં બધાએ સમૂહ ભોજન એટલે કે સાથે ભોજન બધા બાળકોએ લીધું અને ખૂબ બધી મજા આવી અને પછી અમે ત્યાંથી બરાબર ત્યાં આ નામથી નાસ્તો લીધો કર્યો પછી ત્યાંથી અમે બધા ક્યાં આગળ ગયા હતા આપણે ક્યાં બગીચે ગયા હતા યાદ આવ્યું કે ભૂલી ગયા છો બરાબર ને? તો અમે બધા એ બગીચામાં ગયા અને ત્યાં આગળ સુંદર મજાને મોટા સૈનિકની બરાબર ને ફોટો હતો અને મૂર્તિ હતી તે જોવાની અમને ખૂબ મજા આવી અને ત્યાં જાતના ફૂલો પણ હતા ત્યાં જાતના ફૂલો પણ હતા અને વનસ્પતિઓ પણ ત્યાંથી ઘરે
લખવાનું છે અને યાદ કરવાનું છે.